યસ હેલો એવરી વન અડ્ડા ટુ ફોર સેવનની આ યુટ્યુબ ચેનલમાં હું રાજા રેદ્ધિ ફરીથી તમારું ખૂબ સ્વાગત કરું છું આપણે લોકો જોઈ રહ્યા છીએ કાયદો વીસ દિવસમાં પૂરો કરવાનો છે કાયદાને વીસ દિવસમાં એવી રીતે ભણવાનો છે જેથી કરી અને એ આપણને આપણી તમામે તમામ એક્ઝામોમાં કામ આવે જે લોકો અડ્ડા ટુ ફોર સેવનની ચેનલમાં ફર્સ્ટ ટાઈમ હોય પહેલી વખત હોય એ તમામે તમામ લોકો ખાસમ ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એ તમામે તમામ એક્ઝામો માટે અત્યારે તૈયારી કરાવી રહી છે અલગ અલગ કેટેગરીની બરાબર એમાં આપણે અત્યારે જે જીપીએસસી કેટેગરીમાં મળી રહ્યા છીએ એમાં હાલમાં આપણે લોકો આઈપીસીનો લેક્ચર ચાલી રહ્યો છે આઈપીસી જોઈ રહ્યા છીએ ગયા લેક્ચરમાં તમને ખબર છે એવી રીતે આપણે લોકોએ આઈપીસીમાં છેલ્લે પ્રકરણ નંબર દસ સુધી જે છે એ ચર્ચા કરેલી છે આજના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર અગિયારથી એક ચર્ચા કરવાની છે અને એ પ્રકરણ નંબર અગિયારની જે ચર્ચા છે એ અતિ મહત્વની છે ફરીથી એક વખત કહી દઉં છું ફર્સ્ટ ટાઈમ જે લોકો અહીંયા હોય તમામે તમામ લોકો ખાસ યુટ્યુબ ચેનલને અડ્ડા ટુ ફોર સેવનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમામે તમામ લોકો ડેલી સેશનમાં ખાસ પહોંચી જજો કોઈ પણ કોર્સ પરચેસ કરવા માટે અડ્ડા ટુ ફોર સેવન પર વાય ફોર ટ્વેન્ટી સિક્સ આપણો કોડ છે એ કોડનો ખાસ ઉપયોગ કરો અને આ કોડનો ઉપયોગ કરી ખાસમ ખાસ જે છે એ જોડાઈ જાઓ આપણી યુટ્યુબ ચેનલ સાથે અને એની સાથે સાથે આપણી ડિજિટલ એપ્લિકેશન સાથે કોડ છે વાય ફોર ટ્વેન્ટી સિક્સ ખાસ એક વસ્તુ જોજો કે રસ્તો એક જ હોય છે બસ મનમાં વિચારો અલગ અલગ હોય છે બધાનો રસ્તો તો એક જ છે ખાલી ને ખાલી મનમાં વિચારો થોડા અલગ છે તો જો તમારો એક્ ટાર્ગેટ આવનારી એક્ઝામ પાસ કરનારો હોય તો બસ તમારા માટે અત્યારે એક જ રિઝોલ્યુશન છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ માટેનું અડ્ડા ટુ ફોર સેવન સાથે જોડાઈએ આ અડ્ડા ટુ ફોર સેવનમાં હાલમાં જેટલા પણ કોર્સીસ ચાલી રહ્યા છે યુટ્યુબમાં ચાલી રહ્યા છે સમયાંતરે એપ્લિકેશનમાં જ્યારે આ લેક્ચર શરૂ થશે ત્યારે તમને મારા દ્વારા એક મેસેજ અહીંયાથી જ આપવામાં આવશે આની સાથે સાથે જે લોકો ફર્સ્ટ ટાઈમ આ લેક્ચરમાં હોય એ તમામે તમામ લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જ્યાંથી તમને બધા પ્રકારની આપણી પીડીએફઓ જે છે એ પ્રાપ્ત થાય તો હવે જુઓ કે આપણે આજે જોવાનું છે એકદમ સહેલું એવું પ્રકરણ નંબર અગિયાર હવે જોજો ફરીથી એક વખત જો આપણે રિવાઇઝ કરીએ તો આઈપીસીનો ઇતિહાસ જોયો યસ આઈપીસીનું પ્રકરણ નંબર એક જોયું જે પ્રકરણ નંબર એક વાત કરતું હતું અધિનિયમનું નામ તેનો વિસ્તાર અને તેની ટૂંકી સંજ્ઞા આના ઉપરાંત આપણે લોકોએ જોયું પ્રકરણ નંબર બે જે પ્રકરણ નંબર બે વાત કરી રહ્યું હતું સામાન્ય સ્પષ્ટીકરણો વિશે હવે જોજો કે આ પ્રકરણ નંબર બેમાં જે સામાન્ય સ્પષ્ટીકરણો આપેલા હતા એમાં અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપેલી હતી પ્રકરણ નંબર ત્રણ જે આપણને દર્શાવે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આઈપીસી મુજબ ગુનો કરશે તો એની શિક્ષા શું અને કેવી રીતે હશે પ્રકરણ નંબર ચાર જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુનો કરતા હશે અને ગુનો કરી લીધો હશે અથવા તો નહીં કર્યો હોય અથવા તો કરેલો હશે તો શુદ્ધ બુદ્ધિથી કરેલું હશે તો એને કેવી રીતે બચાવી શકાશે તો એ આપણે અપવાદોની વાત કરી પ્રકરણ નંબર પાંચ જેમાં આપણે વાત કરી દુષ્પ્રેરક વિશે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને ગુનો કરવા પ્રેરણા આપે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી પ્રકરણ નંબર પાંચે જે વાત કરે છે ગુનાહિત કાવતરા વિશે આ ગુનાહિત કાવતરું એટલે શું તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બે કે તેથી વધુ વ્યક્તિ એટલે કે સહગુનેગારો કોઈ એક સ્થળે ભેગા થાય છે અને એ સ્થળે ભેગા થાય છે કોઈ પણ પ્રકારનો ગુનો કરવા માટે તો અહીંયા બે કે તેથી વધુ વ્યક્તિ હોય અને કોઈ પણ ગુનાનું કાવતરું ઘડે તૈયારી કરે તો તેને ગુનાહિત કાવતરું એવું કહી શકાય છે હવે પછી આપણે લોકોએ એવા ચર્ચા કરવાની શરૂ કરવાની છે અને એ છે આપણું પ્રકરણ નંબર અગિયાર પ્રકરણ નંબર અગિયાર વાત કરે છે ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના હવે જોજો આપણે વાત કરીએ કે ખોટા પુરાવા અને જાહેરન્યાય વિરુદ્ધના ગુનાઓની વાત કલમ નંબર એકસો એકાણુંથી થી લઈ અને બસો ઓગણત્રીસ સુધી કરેલી છે અહીંયા જોજો કે ખોટા પુરાવા આપવા એટલે શું તો કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ ગુનાને જે છે એ ચકરાવે ચડાવવા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ છે એને સજા થાય એના માટે જે છે અહીંયા જે કૃત્ય કરે છે અને એના લીધે કોઈ ખોટી વ્યક્તિને સજા થાય છે તો અહીંયા એને ખોટા પુરાવા આપવા એવું કહી શકાય છે હવે સમજો પોઈન્ટ નંબર બીજો છે જાહેર ન્યાય વિરુદ્ધના ગુના જાહેર ન્યાય વિરુદ્ધના ગુના એટલે શું તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાહેરના લોકોને આમાંથી ખોટી શિખામણ મળે ખોટી પ્રેરણા મળે એવું કોઈ કૃત્ય કરે છે તો એને આપણે કહીએ છીએ જાહેર ન્યાય વિરુદ્ધના ગુના હવે જોજો કે આ પ્રકરણ નંબર પહેલેથી જોઈએ શું કે છે સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરીએ ખોટા પુરાવા અંગે કે આ ખોટા પુરાવા એટલે શું છે કેવી રીતે અપાય છે કેમ ના અપાય છે કલમ નંબર એકસો એકાણું મુજબ ખોટા પુરાવાની વ્યાખ્યા આપેલી છે યસ જે લોકો ખાસ આપણી સાથે જોડાઈ ગયા છે તમામે તમામ લોકોને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એનું ખાસ એક કન્ફર્મેશન આપી દઉં કે અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એનું ખાસ કન્ફર્મેશન જે છે એ આપી દઉં તમામે તમામ લોકો જે લોકો જોડાયા છે એ બધે બધા લોકોને અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એ ખાસ જણાવી દેશો પ્લીઝ યસ મોસ્ટ વેલકમ એવરી વન બધા લોકોનું ખૂબ સ્વાગત છે આપણે લોકોએ અત્યારે પ્રકરણ નંબર અગિયારથી પંદર જોઈ રહ્યા છીએ તો જે લોકો હમણાં આપણી સાથે જોડાણા છે ખાસમ ખાસ એ તમામે તમામ લોકો આપણા સેશનમાં જોડાઈ જજો અને ખાસ ને ખાસ આ લિંક જે છે એ વધુ ને વધુ લોકો સુધી શેર કરી દો ભાઈ જેથી કરીને વધુને વધુ વ્યક્તિઓ આપણી સાથે આ ચેનલમાં જોડાઈ શકે અને તૈયારીઓ જે છે એને એક નવો ઓપ આપી શકે હવે જોજો કે આપણે જે છે એ આગળ ચર્ચા કરવાની છે અને ઈ નેક્સ્ટ ચર્ચા આપણી સમક્ષ એ છે કે આ પ્રકરણ નંબર અગિયાર જે છે એમાં જે કલમ નંબર એકસો એકાણું આપેલી છે એ ખોટા પુરાવાની વ્યાખ્યા છે જો ભાઈ હવે છ થી દસ જે આપણે જોયા એમાં આપણે જોયું કે ભાઈ વ્યાખ્યાન સજા વ્યાખ્યાન સજા વ્યાખ્યાન સજા બસ આ જ વાત હોય તો બસ હવે છે કે છે કુદી આ જ વાત હાલવાની છે સૌથી પહેલા જોજો કલમ નંબર એકસો એકાણું કલમ નંબર એકસો એકાણું કે ખોટા પુરાવાની વ્યાખ્યા ખોટા આ પુરાવાની વ્યાખ્યા એટલે શું ખાસ જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કોઈ નિર્દોષ વ્યક્તિ ને નુકસાન પોચે હાનિ પહોંચે તે હેતુથી જે પુરાવો સાચા નથી ઉભા કરે જુઓ નથી બનાવે છે તો એને ખોટા પુરાવા કેવાય જેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન થાય છે તો ઈ આપણી કલમ નંબર એકસો એકાણું ફરીથી એક વખત કહું છું કે કલમ નંબર એકસો એકાણું એટલે શું તો કે ખોટા પુરાવાની વ્યાખ્યા ખોટા પુરાવાની વ્યાખ્યા એટલે શું તો કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન થાય હેતુથી કોઈ આરોપી બચી જાય હેતુથી ગુનેગારને બચાવવાના હેતુથી પુરાવા નથી અને ઘરના પુરાવો ઊભા કરે છે ભાઈ પુરાવા છે નહીં પણ ઘરના પુરાવો ઊભા કરે છે તો અહીંયા એને ગુનો માનવામાં આવે છે હવે અહીંયા જોજો કે અહીંયા તો ખોટા પુરાવાની વાત આવી કે એવા પુરાવો કે જેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન થાય સાચા નથી એવા બતાવે છે જેથી કરી અને કોઈ નિર્દોષ વ્યક્તિ છે એ નિર્દોષ વ્યક્તિને અન્યાય થાય એને કહેવાય ખોટા પુરાવા હવે જોજો કે કલમ નંબર એકસો ત્રાણું કે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા ખોટા પુરાવાઓ આપે છે તો કલમ નંબર એકસો ત્રાણું મુજબ જે તે વ્યક્તિને ત્રણ વર્ષથી સાત વર્ષની કેદ થાય શું કામ ભાઈ તો કે આના લીધે કોઈ નિર્દોષને અહીંયા નુકસાન પહોંચ્યું છે તો જે તે વ્યક્તિને અહીંયા આપણે કેટલી સજા કરીએ છીએ ભાઈ તો કે જે તે વ્યક્તિને અહીંયા ત્રણ વર્ષથી લઈ અને સાત વર્ષ સુધીની સજા જે છે એ કરી શકાય છે

એવા ગુનામાં ખોટા પુરાવા આપે છે કે જેમાં મોતની સજા છે તો એવે ટાઈમે તે વ્યક્તિને આજીવન કેદથી દસ વર્ષની સજા મળશે આનો મતલબ આપણે એમ કહી શકીએ કે મોતની સજા કરતા અડધી પણ હવે ખાસ સમજજો કે જ્યારે કોઈ વ્યક્તિએ આવી મોતની સજામાં ખોટા પુરાવો આપ્યા અને એનાથી વ્યક્તિ દોષિત સાબિત થઈ ગઈ જે તે વ્યક્તિને અહીંયા મૃત્યુદંડ મળી ગયો તો જે વ્યક્તિએ ખોટા પૂરા આપ્યા બસ એને પણ હવે મૃત્યુદંડ આપવામાં આવશે હું ફરીથી એક વખત રિપીટ કરું છું કે જ્યારે જ્યારે મૃત્યુદંડ હોય ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય તો અન્ય વ્યક્તિનું ઓટોમેટિકલી મૃત્યુ થાય ટૂંકમાં ખૂનકા બદલા ખૂનસે સજા જેવી મળશે વાત હવે એના પછી નેક્સ્ટ જોજો છોકરાઓ સમજાય છે ને પ્રોપર કલમ નંબર એકસો પંચાણું કોઈ વ્યક્તિ પાસે પોતાની પાસે ખોટો પુરાવો નથી કોઈ અન્ય ખોટો પુરાવો આપવા ધમકી આપે છે કે તમારે આ ગુનામાં આ રીતે આમ આ પ્રકારના ખોટા પુરાવો આપવા જરૂરી છે અને આપવા જ પડશે બરાબર તો કલમ નંબર એકસો ચોરાણું એવું કહેતી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપ્યો જ અને એ ખોટો પુરાવો જેમાં મૃત્યુદંડની સજા છે તેમાં આપેલો છે જો સજા થઈ ગઈ તો વાત પૂરી પણ જો સજા ન થઈ તો એવે ટાઈમે આજીવન કેદથી દસ વર્ષ અહીંયા જે છે એ આપણી પાસે જે કલમ તમને દેખાઈ રહી છે એ કલમ છે કલમ નંબર એકસો પંચાણું જે કલમ નંબર એકસો પંચાણું એ એવું કહી રહી છે ખાસ સમજજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ખોટો પુરાવો આપવા ધમકી આપે પોતાની પાસે નથી બીજાને ધમકી આપે ભાઈ તારા કરવાનું છે નેક્સ્ટ અને અતિ મહત્વની જોજો કલમ નંબર બસો આ કલમ નંબર બસો જે છે બસો એક અહીંયા ચર્ચા કરે છે કે પુરાવાને ગુમ કરી દેવો અથવા નાશ કરી દેવો પુરાવાને ગુમ કરવો અથવા પુરાવાનો નાશ કરવો તો એને અહીંયા ગુનો ગણાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારનું કૃત્ય કરશે કે પુરાવાને ગુમ કરી દેશે પુરાવાને નાશ કરશે હાચો પુરાવો છે જે ભાઈ જેનાથી કોઈ વ્યક્તિ કે ખોટી સાબિત થઈ શકે છે એવા નાશ વ્યક્તિને પુરાવા સજાથી સાત વર્ષ સુધીની સજા આપી શકાય જો થાય એવું કે આ કાર્ય કમ્પ્લીટ થઈ ગયું હોય પુરાવો અહીંયા જે છે એ રજૂ કરવામાં આવ્યો ત્યારે પુરાવા જ્યારે ગુમ કરવામાં આવશે એવે ટાઈમે અહીંયા સજા જે છે એ મોતથી લઈ અને આ જીવન કેદ સુધીની મળશે હવે જોજો એક કલમ છે કલમ નંબર બસો

બરાબર હવે આને આજ આપણું પ્રકરણ નંબર અગિયાર છે એ પ્રકરણ નંબર માં હવે આપણે જોઈએ જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ જો આપણે જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો સૌથી પહેલા સમજો કે આ જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ જે છે એમાં આપણે કલમ નંબર બસો નવ જે છે એ સૌથી પહેલી જોવી પડે કલમ નંબર બસો નવ એવું કે છે ખોટો દાવો માંડવો હવે જોજો કે જયારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને હેરાન કરવાના ઈરાદાથી પરેશાન કરવાના ઈરાદાથી એનું અપમાન થાય એ ઈરાદાથી ખોટો દાવો માંડે જાહેર ન્યાય વિરુદ્ધના ગુના છે જાહેર ન્યાય વિરુદ્ધનું કૃત્ય કરે છે આવું કૃત્ય કરી હકાય નહીં બરાબર કરો તો મજા આવી જાય તો કલમ નંબર બસો નવ મુજબ ગુનો બને છે હવે જોજો એવી જ રીતે આપણી પાસે છે કલમ નંબર આને એક ખાસ જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુનેગારને ને આશરો આપે છે હવે આશરો આપવો એની વ્યાખ્યા ઓલરેડી આપણે કલમ નંબર બાવન એમાં જોઈ કે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ કોઈ ગુનેગારને ગુનાહિત કૃત્ય કરેલ વ્યક્તિને ખાવા પીવા રહેવાની આર્થિક કોઈ પણ પ્રકારની તો અહીંયા ગુનો જ્યારે કોઈ પણ ગુનેગારને આશરો આપવામાં આવે તો કલમ નંબર બસો બાર મુજબનો ગુનો બને છે જે તે વ્યક્તિને મોતની સજાથી પાંચ વર્ષ સુધીની સજા આજીવન સુધીની સજા હવે જોજો મતલબ શું જ્યારે મોત એટલે કે મૃત્યુ કરીને આવેલો હોય એવા વ્યક્તિને આશરો આપવામાં આવશે સજા કેટલી પાંચ વર્ષની જ્યારે કોઈ પણ વ્યક્તિ આજીવન કેદ નો ગુનો બનતો એવું કૃત્ય કર્યું હોય અથવા તો દસ વર્ષ સુધીની સજા કેટલી કરવામાં આવશે ત્રણ વર્ષથી જ્યારે કોઈ વ્યક્તિ એ દસ વર્ષથી લઈ અને એક વર્ષ સુધીનો ગુનો બને એવું કોઈ કૃત્ય કર્યું હોય તો આ છે આપણી કલમ નંબર નેક્સ્ટ જોજો કેદ માંથી નાસી છૂટેલ વ્યક્તિને આશરો આપવો ખબર છે કે ભાઈ આ કેદમાં ભાગી ગયો જેલમાં ભાગેડું છે એવા વ્યક્તિને આશરો આપવાની વાત થાય છે હવે જોજો મોસ્ટ વસ્તુ બી આવે છે કલમ નંબર આશરો આપવાની સજા સાત વર્ષ સુધીની છે જે લૂંટારું છે તે ધાડ છે જે લૂંટ કરવા આવ્યા છે જે સાથે સાથે ધાડ પાડવા આવ્યા છે તો એવે ટાઈમે અહીંયા કલમ નંબર બસો સોળ એ મુજબનો ગુનો બને છે હવે એક વસ્તુ ખાસ કલમ નંબર બસો સત્તર થી બસો ત્રેવીસ રાજ્ય સેવક દ્વારા જયારે ન્યાય વિરુદ્ધ ના ગુના કરવામાં આવે એટલે કે ભ્રષ્ટાચાર કરે લાચ રુસવત લેવામાં આવે પૈસા લેવામાં આવે કોઈ ગુનેગારને ભાગી જવા મદદ કરવામાં આવે આવી કોઈ પણ પ્રકારની મદદ જે છે એ રાજ્ય સેવક દ્વારા ગુનેગારને કરવામાં આવે છે તો જે તે રાજ્ય સેવક વિરુદ્ધ વર્ષની સજા પ્રોવિઝન છે જેની વાત કલમ નંબર બસો થી બસો ત્રેવીસમાં માં કરેલી છે કલમ નંબર બસો અઠ્યાવીસ બી છે ન્યાયિક કાર્ય કરતી વ્યક્તિનું અપમાન કરવું સજા થાય છ મહિનાથી એક હજાર ટૂંકમાં ન્યાયિક કાર્ય કરતી વ્યક્તિ જે વ્યક્તિ ન્યાય આપવાનું કાર્ય કરે છે એ તમામ વ્યક્તિ જેની વ્યાખ્યા આપણે પ્રકરણ નંબર બે માં જોઈ તો હવે જોજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા ન્યાયનું કાર્ય કરે છે તો એના માટે એને છ મહિનાથી લઈ અને એક હજાર રૂપિયા સુધીની સજા આપી શકાય છે એટલે કે એક હજાર રૂપિયા સુધી હવે જોજો મોસ્ટ ટાઈમ બી વસ્તુ કલમ નંબર વસ્તુ છે કે જ્યારે અમુક ગુનાનો ભોગ બની છે કોઈ વિશિષ્ટ ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને ઓળખ પ્રસિદ્ધ ન કરવા અંગે જો કોઈ વ્યક્તિ આવું કરે તો એને બે વર્ષની સજા થશે તો આ આપણું પ્રકરણ નંબર અગિયાર જે કલમ નંબર એકસો થી બસો કંત્રીસ સુધી છે કલમ નંબર એકસો એકાણું ખોટા પુરાવાની વ્યાખ્યા એકસો ત્રાણું શિક્ષા મોતની સજાને પાત્ર હોય તેવામાં કલમ નંબર એકસો પંચાણું ખોટો પુરાવો પણ ધમકી આપવી કલમ નંબર બસો એક પુરાવો નાશ કરવો ગુમ કરવો કલમ નંબર બસો ત્રણ ગુનાની ખોટી માહિતી આપવી જાર નિયર વિરુદ્ધના ગુનામાં કલમ નંબર બસોના ખોટો દાવો માંડવો કલમ નંબર બસો ગુનેગારને આશરો આપવો કલમ નંબર બસો સોળ ખેદમાંથી નાસી છૂટેલા ગુનેગારને આશરો આપો કલમ નંબર બસો સોળે લૂંટારોને ધારપાડોને આશરો આપવો કલમ નંબર બસો સત્તરથી બસો ત્રેવીસ રાજ્ય સેવક દ્વારા કોઈ પણ પ્રકારની હેલ્પ કરવામાં આવે છે સરકારી વ્યક્તિને કલમ નંબર બસો અઠ્યાવીસ એવું કહે છે કે ન્યાયિક કાર્યવાહી કરતી વ્યક્તિનું કૃત્ય જે છે ન્યાયિક કાર્ય કરતી વ્યક્તિનું અહીં જે છે એ અપમાન કરવામાં આવે છે જાણી જોઈને ગુનો કલમ નંબર બસો અઠ્યાવીસ એ કે છે કે અમુક ગુનાનો ભોગ બનેલ વ્યક્તિ વિશે કયા વાત છે હવે જોજો આપણે જે પ્રકરણ નંબર બાર ચલણી સિક્કા સરકારી સ્ટેમ્પ સૌથી પહેલાં એક ઓવરવ્યુ જોઈ લઈએ ચલણી સિક્કા અને સરકારી સ્ટેમ્પ ચલણી સિક્કા એટલે હાલમાં ભારત સરકારે જેને પ્રમાણિત કર્યા હોય અથવા અન્ય સરકારે એના ચલણ માટે પ્રમાણિત કર્યા હોય એવા તમામે તમામ સિક્કા સરકારી સ્ટેમ્પ જેનો આપણે દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીએ છીએ એવા સરકારી સ્ટેમ્પને પણ હવે આપણે ડિજિટલાઇઝેશન કરી નાખ્યું છે તો એને સંબંધી જ્યારે કોઈ ગુના કરવામાં આવે કે કોઈ ખોટી નોટ બરાબર ખોટી ખોટા ચલણી સિક્કા ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવે તો અહીં ગુનો છે જેની વાત કલમ નંબર બસો ત્રીસથી થી બસો ત્રેસઠમાં કરેલી છે બહુ ઓછું પૂછાતું એવું પ્રકરણ છે કલમ નંબર બસો ત્રીસમાં સિક્કાની વ્યાખ્યા આપેલી છે અને એ સિક્કાની વ્યાખ્યા શું છે તો કે જે સરકાર ઉપયોગ કરે છે જે કે ધાતુ કે મહેરનો એ ધાતુ કે મહેરનો ઉપયોગ કરી અને એના જ જેવા અદલ સિક્કાઓ બનાવવા જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા ખોટા સિક્કા બનાવે છે તો એને સાત વર્ષની સજા મળે છે કલમ નંબર બસો મુજબ કોઈ વ્યક્તિ ભારતીય સિક્કા બનાવે કલમ જાય આજીવન વર્ષ હવે નેક્સ્ટ કલમ નંબર બસો ચોત્રીસ એવું કે છે કે આવા ખોટા ભારતીય સિક્કા બનાવવા માટેનું સાધન બનાવો ને એનું પાછું વેચવું બનાવે ત્યાં સુધી ઠીક વેચવાનું ચાલુ કર્યા પ્રોગ્રામ બરાબર કલમ નંબર બસો ચાલીસ એવું કે ભારતીય બનાવટી છે તેવું જાણવા હોવા છતાં પણ આપણે અન્યને આપીએ એટલે ટૂંક બીજાને પોરવીએ જેના માટેની સજા જે છે એ દસ વર્ષ સુધીની સજા છે હવે જો વાત કરીએ સરકારી સ્ટેમ્પની તો સરકારી સ્ટેમ્પ ઈ ટિકિટ બરાબર બસો પંચાવનથી થી બસો ત્રેસઠ હવે સમજો કે બસો પંચાવન થી બસો ત્રેસઠ એ જે છે એમાં હવે આપણે સરકારી સ્ટેમ્પની સૌથી પહેલા તો વ્યાખ્યા જોવાની કલમ નંબર બસો પંચાવન સરકારી સ્ટેમ્પની વ્યાખ્યા એટલે કે એવો સ્ટેમ્પ કે જેને સરકારે પ્રમાણિત કરેલો છે યસ ખાસ છોકરો એક વખત જોઈ લો તો અવાજ આવે ડે ચલો કલમ નંબર બસો પંચાવન ખોટા સરકારી સ્ટેમ્પની વ્યાખ્યા જે સ્ટેમ્પનો ઉપયોગ આપણે દસ્તાવેજ બનાવવા માટે કરીએ દસ્તાવેજ વગર સ્ટેમ્પ વગર કોઈ પણ દસ્તાવેજ અધૂરો છે તો કોઈ વ્યક્તિ શું કરે તો કલમ નંબર બસો પંચાવન મુજબ આવા ખોટા સરકારી બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવે અને વળી કલમ નંબર બસો અઠાવન મુજબ આ સ્ટેમ્પનું વેચાણ કરે ભલેન કરતા કાંઈ વાંધો નહીં સજા સાત વર્ષની થાય જાજી નો થાય બીજા નંબરની વસ્તુ જોજો કલમ નંબર બસો ત્રેસઠ એ કે છે કે જ્યારે કોર્ટે ના પાડી વેચાણ પર પ્રતિબંધ કર્યું કે ભાઈ રહેવા દેજો મજા નહીં આવે છતાં એવું વેચાણ કરે

કે જેનાથી એ વ્યક્તિને વધારે નફો મળે કોઈ ખોટું કૃત્ય કરવાના ઈરાદાથી આ કૃત્ય કરે છે એ વ્યક્તિને સજા અહીંયા મળશે એક વર્ષની સજા પૂરા એક વર્ષની સજા હવે આપણે જોઈએ અતિ મહત્વનું પ્રકરણ ફરીથી મોસ્ટ ટાઈમ પી પ્રકરણ નંબર ચૌદ ફરીથી એક વખત અડા ટુ ફોર સેવનની એપ્લિકેશન ચેનલને ખાસ યુટ્યુબ ઉપરથી પ્લે સ્ટોર ઉપરથી યુટ્યુબને અહીંયા સબસ્ક્રાઈબ કરજો અને પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો અત્યારે જે સત્તર ટકા ઓફ ચાલી રહ્યો છે એનો ખાસ ખાસ લાભ લેજો હવે આપણે વાત કરવાની પ્રકરણ નંબર ચૌદની થોડુંક અતિ મહત્વનું પ્રકરણ પ્રકરણ નંબર પંદર એટલે હા ત્રણ વસ્તુ જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુના કલમ નંબર બસો થી બસો ચોરાણું હવે જો પહેલા આપણે વાત કરીએ જાહેર હાર્યો જ્યારે કોઈ વ્યક્તિ એવું કોઈ કૃત્ય કરે કે જેનાથી જાહેર ત્રાસદાયક કૃત્ય બને લોકો કંટાળી જાય લોકો હેરાન પરેશાન થઈ જાય લોકો એમ કે ભાઈ હવે આ પ્રોગ્રામ પતા તો સારું તો એને કહેવાય જાહેર આરોગ્ય હવે જેમ કે કોરોના હવે જોજો કલમ નંબર બસો અડસઠ જો આપણે જોઈએ તો કલમ નંબર બસો અડસઠ કે જાહેર ત્રાસ ત્રાસદાય કૃત્ય કરવું જેનાથી કોઈ વ્યક્તિને ભય થાય ત્રાસ થાય અડચણ ઉભી થાય જાહેર સ્થળ ઉપર કોઈ પણ કૃત્ય થાય તો ગુનો બને ભાઈ એવું કરવાનું નહીં કલમ નંબર બસો ઓગણો સિત્તેર રોગ ફેલાય તેવું બેદરકારી ભર્યું વર્તન કરવું જેમ કે કોરોના ના સમયમાં આપણને ઘણી બધી ગાઈડલાઈનો આપી છે જેનું આપણે પાલન કરતા નથી માસ્ક પહેરવું ફરજિયાત છે દો ગજકી દૂરી એ જરૂરી બરાબર તો આ બધી બાબતો જે છે એ ચેપી રોગ ન ફેલાય તેના માટે છતાંય આપણે બેદરકારી કરીએ માસ્ક ન પહેરીએ ડન લે પોઈન્ટ નંબર બીજું અવવર્તન પર જાણી જોઈને કરવું ઓલું બેદરકારી જ થતું હતું એ તો જાણી જોઈને કરું કે ભાઈ આ ક્યાંય વાંધો નહીં ઈટ્સ આપણું જ કહેવાય કલમ નંબર બસો બોતેર બસો તોતેર વાત કરે છે એ ભેળસેળ વેચાણ ખાવા પીવામાં કોઈ પણ વ્યક્તિ જે છે એ આવા પ્રકારની ભેળસેળ કરે છ મહિનાથી એક હજાર રૂપિયા સુધીનો દંડ થાય કલમ નંબર બસો ચિમોતેર પિંચોતેર કોઈ પણ વ્યક્તિ ભેળસેળ કરે ઔષધિમાં છ મહિનાથી એક હજાર રૂપિયા સુધીનો દંડ કલમ નંબર બસો સિત્તોતેર જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું જેમ કે કારખાના નુકસાન થાય એવું કઈ કૃત્ય કરવું કલમ નંબર બસો ઓગણસી કોઈ પણ વ્યક્તિ બેદરકારીથી વાહન ચલાવે જેનાથી પોતાને નુકસાન થાય અન્યને નુકસાન થાય બરાબર તો અહીંયા એની બેદરકારીથી ભરેલું વાહન ચલાવવું એ ગુનો કલમ નંબર બસો ત્યાં જે છે અહીંયા એવું કહી રહ્યું છે કે જાહેર માર્ગમાં અડચણ ઊભી કરી જ્યારે કોઈ વ્યક્તિ જાહેર માર્ગમાં અડચણ કરે જેમ કે જોજો ફૂટપાથ ઉપર હાલવાની જગ્યા છે જાય અને પોલીસવાળા ઊભા કરે થાય તો આને જાહેર માર્ગમાં અડચણ ઊભી કરી એવું કહેવાય છે જેની સજા મળે છે કલમ નંબર બસો પચ્યાસી કે છે આગ સળગી ઉઠે તેવા પદાર્થ અને કલમ નંબર બસો છ્યાસી કે છે સ્ફોટક પદાર્થ આની અંગે બેદરકારી દાખવવી તો અહીંયા ગુનો છે કારણ કે આનાથી અન્ય વ્યક્તિઓને પણ નુકસાન પહોંચશે પોઈન્ટ નંબર લેસ્ટ અને પ્રકરણ નંબર ચૌદમાં લાસ્ટ શિષ્ટાચાર અને નીતિમતીને લગતા ગુનાઓ જેમાં સૌથી પહેલાં કલમ નંબર જો બસો જોઈએ તો અશ્લીલ પુસ્તકોનું વેચાણ જ્યારે કોઈ પણ વ્યક્તિ લોકોના માનસ પટેલ ઉપર ખરાબ અસર કરે એવા કોઈ અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરે અને કલમ નંબર બસો મુજબ વીસ વર્ષથી નીચે વ્યક્તિને આ પ્રકારનું વેચાણ જે છે એ કરવામાં આવે એટલે એ વ્યક્તિને કરવામાં આવે એ વ્યક્તિ તરફથી નહીં તો એટલા માટે એ જે વ્યક્તિ આવું કાર્ય કર્યું છે એને બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે કલમ નંબર બસો ચોરાણું કે છે કે અશ્લીલ ગીતો ગાવા કે વગાડવા બરાબર તો અહીંયા ગુનો છે એના માટે ત્રણ મહિના સુધીની સજા છે તો આ આપણું પ્રકરણ નંબર ચૌદ જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમાં તેને લગતી બાબત હવે જો આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર બસો પંચાણું એટલે આપણું પ્રકરણ નંબર પંદર ધર્મ સંબંધી ગુના બસો પંચાણું થી બસો અઠ્ઠાણું જેમાં આપણે સમજીએ કલમ નંબર બસો પંચાણું એ ધાર્મિક માન્યતાનું અન્ય કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતાનું ગઠન થાય એટલે કે એનું ખંડન કરવામાં આવે એના અપમાન કરવામાં આવે અને જાહેરમાં અપમાનિત કરવામાં આવે ગુનો છે કારણ કે બંધારણ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે કલમ નંબર બસો અઠ્ઠાણું ધર્મની લાગણી દુભાવવાના હેતુથી કથનો કરવા ભાષણ આપવા ટૂંકમાં ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવો એક મહિના સુધીની સજા છે તો આવી રીતે આપણી પાસે એક કલમો વધે છે કલમ નંબર બસો અઠાણું ધર્મની કોઈ અન્ય વ્યક્તિના ધર્મની લાગણી દુભાવના હેતુથી કોઈ કથન કરવા અને આવા કથનો જે છે એ કરીએ તો એના માટેની સજા જે છે એક વર્ષ સુધીની છે તો આ આપણા આઈપીસીના પ્રકરણ નંબર અગિયારથી લઈને પંદર સુધી ખાસ એવરીવન તમામે તમામ લોકો જે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસમ ખાસ આપણો રોજનો સ્લોટ ભૂલતા નહીં બિન સચિવાલય કોન્સ્ટેબલ માટે એક વાગે અને તલાટી કમ મંત્રી એક જ મિનિટ આપણે લોકો એકથી બે મળીએ છીએ સ્પેશિયલી ફોર કોન્સ્ટેબલ રાત્રે નવ થી દસ આપણે મળશું સ્પેશિયલી ફોર બિન સચિવાલય તલાટી માટેની તૈયારીઓ માટે આવનારી કોઈ પણ ક્લાસની પરીક્ષા માટે બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત આવજો